સંક્રમણને વિદાયની સાથે હીરા ઉદ્યોગમાં તેજીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા એક મહિનામાં અલગ અલગ ડાયમંડ કંપનીના રત્ન કલાકારો પગાર વધારાની માંગ કરી રહ્યા છે. કાપુદ્રા વિસ્તારમાં રવાણી જેમ્સ તરીકે ઓળખાતા શ્રીજી જેમ્સના 300 કરતા વધારે રત્ન કલાકારો પગાર વધારાની માંગ સાથે કામકાજથી અળગા રહ્યા છે. 5 વર્ષથી પગાર વધારો ન થયો હોવાથી ગાંધી ચિંધ્યા માર્ગે સતત બીજા દિવસે હડતાલ પર ઉતરેલા રત્ન કલાકારોએ લડી લેવાના મૂળમાં કહ્યું છે કે જ્યાં સુધી પગાર નહીં વધે ત્યાં સુધી હડતાલ યથાવત જ રખાશે. સુરતના વરાછા, કાપુદ્રા, કતરગામ જેવા વિસ્તારોમાં મોટાભાગની ડાયમંડ કંપનીઓમાં લાખોની સંખ્યામાં રત્ન કલાકારો કામ કરી રહ્યા છે. કોરોના સંક્રમણને કારણે સુરત શહેરની તમામ ફેક્ટરીઓ બંધ હતી, પરંતુ હવે તે ધીરે ધીરે ફેક્ટરીઓ શરૂ થઈ ગઈ છે. રત્ન કલાકારોને લોકડાઉન સમયનો પણ પગાર મળ્યો નથી. ઘણા વર્ષોથી ડાયમંડ કંપનીના સંચાલકો દ્વારા હીરા કટિંગ અને પોલિસ્ટ કરનારાઓના ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો ન કર્યો હોવાના આક્ષેપ રત્ન કલાકારો કરી રહ્યા છે. કોરોના સંક્રમણના લોકડાઉનના સમયમાં સમગ્ર વિશ્વમાં મંદી અસર થઈ હતી, પરંતુ હવે ધીરે ધીરે આંતરરાષ્ટ્રીય બજારો ખુલી રહ્યા છે. ડાયમંડ ઉદ્યોગમાં વિશ્વવ્યાપી તેજી જોવા મળી રહી છે, ત્યારે સુરતના ડાયમંડ કંપનીના સંચાલકોના નફામાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં તેજીનો માહોલ હોવા છતાં તેનો લાભ રત્ન કલાકારોને ન મળતા વિરોધ કરવામાં આવી રહ્યો હોવાનું રત્ન કલાકારોએ ઉમેર્યું કે મંદીમાં પગાર ન મળ્યો અને તેજીમાં પૂરતો ભાવ ન અપાતા અમારી હાલત બંને બાજુથી કફોડી થઈ ગઈ છે. કારીગરોના જણાવ્યા અનુસાર 5 વર્ષથી ફેક્ટરીના સંચાલકો દ્વારા પગાર વધારો કરવામાં આવ્યો નથી, જેથી અમારી માંગ છે કે 20% જેટલો પગાર વધારો કરવામાં આવે. અમારી પાસે જાડા હીરાનું કામ લેવામાં આવી રહ્યું છે, પરંતુ તે મુજબનું વેતન આપવામાં આવતું નથી, જેથી અમારે પરિવારના ગુજરાન ચલાવવા પર એક પ્રશ્ન ઉભો થયો છે. કંપની દ્વારા યોગ્ય નિવેડો નહીં લાવવામાં આવે તો હડતાલ યથાવત જ રાખવામાં આવશે. મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. હાલની અંદર કાપોદ્રા સ્થિત રવાણી એસ્ટેટમાં 500થી વધારે રત્ન કલાકારો અત્યારે હડતાલ ઉપર ઉતરેલા છે. એની માંગણી એ છે કે રત્ન કલાકારોના ભાવ વધારો કરવામાં આવે, પરંતુ હજી સુધી એ લોકોનો ભાવ વધારો કરવામાં આવ્યો નથી. ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પોલિશિંગ ડાયમંડની માંગ ખૂબ જ સારી વધી રહી છે, તો એ લોકોને પણ સમયનો લાભ મળે અને એ લોકોને પણ આ જે તેજી છે એનો લાભ મળે એ ઉદ્દેશ્યની સાથે આ લોકોએ અત્યારે હડતાલ ઉપર ઉતરેલા છે. આની પહેલાં પણ અમે સુરત ડાયમંડ એસોસિએશનને જાણ કરી હતી કે ઉદ્યોગની અંદર શાંતિ બની રહે, ઉદ્યોગ શાંતિમય રીતે ચાલે એના માટે તમે ઉદ્યોગકારો સાથે બેઠક કરી અને 20% ભાવની વધારો કરવાની માંગ જે છે એ સંતોષવામાં આવે અને ઉદ્યોગ શાંતિમય રીતે ચાલે, એટલા રત્ન કલાકારોને પણ ફાયદો થશે અને ઉદ્યોગકારોને પણ ફાયદો થશે. પરંતુ આ ડાયમંડ એસોસિએશન દ્વારા હજી સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. આવનારા દિવસોની અંદર જો આ સ્થિતિનું નિર્માણ વારંવાર ના થાય એના માટે ડાયમંડ એસોસિએશને કાંઈ પણ કરવું પડે અને આ જે રવાણી બ્રધર્સના જે સંચાલકો છે એમને પણ અમે વિનંતી કરીએ છીએ કે એમના માટે, કારીગરો માટે, તમારો પરિવાર છે એમના માટે કાંઈ વિચારી અને આ લોકોની માંગ સંતોષાય છે એ રીતે નક્કર આયોજન સાથે કારીગરોની સાથે ચર્ચા કરી અને આ હડતાલ છે એ સમેટાવી લાવી દઈએ એવી અમારી રજૂઆત છે. મારું નામ કમલેશભાઈ છે, હું રવાણી ડાયમંડની અંદર વર્કર છું. અમારી માંગ એવી છે કે 20% ભાવ વધારો કરવામાં આવે, કારણ કે અત્યારે મોંઘવારી પ્રમાણે આ વસ્તુ પરવડતી નથી. આ અમે 1-2 ફેરું હડતાલ અને જે કંઈ ભાવ વધારાની પ્રોસેસિંગ છે એ કરી છે, ત્યારે રત્ન કલાકાર એસોસિએશનના જે અમને બળ આપ્યું છે એટલા માટે અમે અત્યારે સેટ પાસે એટલી માગણી કરીએ કે 20% ખાલી ભાવ વધારો કરી દઈએ એટલે અમે સ્વેચ્છાએ પાછા કામ ઉપર બેસી જવું અને અત્યારે મોંઘવારીના સમયમાં આ પરવડતું ન હોવાથી અમારે આંદોલનના રસ્તે જવું પડ્યું છે. મારું નામ દીપક વોરા છે, ડાયમંડ વર્કર યુનિયન કમિટી મેમ્બર. હવે આપણે કાપોદ્રા સ્થિત રવાણી જેમ્સ છે ત્યાં ભાવ વધારાના મુદ્દાને લઈને આશરે 300-400 કારીગરો અત્યારે એમની માંગ લઈને રોડ ઉપર ઉતરી ગયા છે. હવે એમનું કહેવું એવું છે કે આ મોંઘવારીના હિસાબે થોડો ઘણો ભાવ વધારો આવવો જોઈએ. ઇન્ટરનેશનલ માર્કેટ પ્રમાણે ડાયમંડમાં એક સારું એવું અત્યારે તેજીનો માહોલ છે, ત્યારે મોંઘવારી સામે કારીગરો માટે થોડુંક દુઃખદાયી છે, એના માટે આ લોકો રોડ ઉપર ઉતરી ગયા છે ભાવ વધારાને લઈને. અને અમારી માંગ એ જ છે કે ભાઈ ભાવ વધારો કરી દે સેઠ અને કારીગરો બધા કામ પર બેસી જાય. ડાયમંડ એસોસિએશનમાં આ મુદ્દે વાત કરી હતી અઠવાડિયા પહેલાં, તો પણ લાગતું નથી કે ડાયમંડ એસોસિએશનવાળા કંઈ આગળ કાર્યવાહી કરે છે. ઉદ્યોગપતિઓને જો આ લોકોને તકલીફ ના પડે એટલા માટે સમજાવટ કરી અને ભાવ વધારો કરી અને પાછા કામ પર બેસાડી દેવા જોઈએ.